ભાવથી જય સ્વામિનારાયણ. પુરાણની કથામાં સંત સમાગમનું મહાત્મા કેટલું. એક પાપી જીવ યમપુરીમાં ગયો, તેને થોડું પુણ્ય અને બીજા બધા પાપ હતા. યમરાજા કહે, તારે પેલા પુણ્ય ભોગવવું છે કે પાપ? જીવાત્મા કહે, લાઈને પેલા થોડું પુણ્ય ભોગવી લો, પાપ તો પછી ભોગવવાનું જ છે ને. ત્યારે તેણે યમદૂતને કહ્યું, તમે થોડું પુણ્યનું ફળ આપતા હો તો આપી દો ને. ત્યારે યમદૂતે કહ્યું, તું કે તો હું તને એક ઘડી માટે રાજા બનાવી દઉં. જીવાત્મા કહે, ના, એક ઘડી માટે મને કોઈ સંત કે મહાત્મા પાસે રહેવાની વ્યવસ્થા કરી આપો ને. તેણે દરેક ભક્તજનો એક સુંદર મજાનો દેશભક્તિનો ગીત નિહાળવાનું છે. 5-10 મિનિટ માટે પોતાનું સ્થાન જાળવી રાખજો. તો તેણે તેને જંગલમાં અંદર એક ઝાડમાં સાધુ આરાધના કરતા હતા ત્યાં મૂકી આવ્યા અને કહ્યું કે એક ઘડી પૂરી થશે એટલે અમે તને લેવા માટે આવશું. 5 ઘડી પૂરી થઈ ગઈ હતી અને સાધુ હજી સમાધિમાં હતા. તે વિચારે છે કે હમણાં 1 ઘડી પૂરી થઈ જશે અને એ મને લેવા આવશે. તાજ મહાત્મા જાગ્યા અને કહ્યું કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે? હું દુખિયારો જીવ છું, યમપુરીમાંથી આવ્યો છું, હમણાં મારે યમપુરીમાં જવાનું છે. તેણે કહ્યું કે સંધ્યા સમયે મને નારાયણ દર્શન દેવા આવવાના, નારાયણ દર્શન દેવા આવવાના છે. તું દોડીને તેના ચરણોમાં પડી જજે, પછી યમદૂત તારું કઈ કરી શકશે નહીં. અને 1 ઘડી પૂરી થઈ અને યામથી વિષ્ણુ ભગવાન અને યામથી યમદૂત બંને સાથે થઈ ગયા અને બોલ્યા અને જીવાત્મા દોડીને ભગવાનના ચરણોમાં પડી ગયો. યમદૂત બોલ્યો, હવે આપણું કઈ ચાલશે નહીં. જેના મસ્તક પર ભગવાનનો હાથ, જેના મસ્તક પર ભગવાન અને આવા સંતોનો હાથ હોય તો યમદૂત પણ ભાગી જાય. વાલા બહેનો, આપણને તો આ લાભ કાયમ માટે મળ્યો છે. એ લાભ ચૂકીએ તો મૂર્ખ, એ લાભ ચૂકીએ તો મૂર્ખ કહેવાય. મૂર્ખ, તમને ખબર છે, આ બહેનો અંતરનો કચરો કાઢવાની સાવરણી છે. અરે, આ બહેનો નિર્મળ પવિત્રતાની મૂર્તિ છે. અસ્તુ, જય સ્વામિનારાયણ. એટલે સૌના વાલા કહેવાય, ભોળાનાથ એટલે ભગવાન બધાને વરદાન આપે, બધા જ ભગવાન નું તપ કરે એટલે બધાને વરદાન આપે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી માં પણ શંકર ભગવાન ના માનવાનું કીધું છે. એક શ્લોક માં લખ્યું છે, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકે. વિષ્ણુ શિવ ગણપતિ અને પાર્વતી, શંકર ભગવાન પાર્વતીજી અને ગણપતિજી ત્રણેયના નામ આ શ્લોકમાં આવી ગયા. એટલે પાર્વતીજી છે એ બધા જ કુંવારી કન્યાઓ છે એ પાર્વતીજી નું વ્રત કરે છે, જયા પાર્વતી નું. સીતાજી ને જયારે રામચંદ્ર ભગવાન સાથે સ્વયંવરમાં રામચંદ્ર ભગવાનની સાથે લગ્ન કરવા હતા ત્યારે પણ સીતાજી પાર્વતીજીની સ્તુતિ કરવા માટે ગયા હતા અને પાર્વતીજીને પ્રાર્થના કરી હતી કે મને જે રામ છે એની સાથે મારા લગ્ન થાય. એવી રીતે સીતાજીએ જે સ્તુતિ કરી હતી એ રામાયણમાં પણ લખાઈ ગઈ છે. જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય ગજબદન શડાનન માતા જગત જનની દામિની દૂતિ માતા મોર મનોરથ જાનહુ નીકે બસહુ સદા ઉર પુર સવાહીકે. ત્યારે પાર્વતીજી પ્રસન્ન થયા અને સીતાજીને વરદાન આપ્યું છે કે તમારા બધા જ મનોરથો પૂર્ણ થશે. અને પાર્વતીજીને એવી દ્રઢ ટેક હતી અને શંકર ભગવાન સિવાય હું કોઈને ન વરું. કોણ તો રહતા કુમારી, એવું પાર્વતીજી નું પતિવ્રતા પણ હતું, એવું દ્રઢ ટેક હતી. અને જયારે રામચંદ્ર ભગવાને રામેશ્વર ની સ્થાપના કરી ત્યારે બધા જ ભક્તોને એવું કીધેલું કે રામેશ્વર છે ઈ એની કોઈ પણ ભગવાન નું ભજન કરશે એના સર્વ શિવ દ્રોહી મામ ભક્ત કહાવા સોનર સપને હું મોહીન પાવા જે રામેશ્વર દર્શન કરહી. સેવા કરી એટલે ફળ રૂપે ભગવાને સિદ્ધેશ્વર મહાદેવને
એની માનતા જે કોઈ કરે એના પણ મનોરથો પૂર્ણ થાય છે એમ સિદ્ધેશ્વર મહાદેવ નો મહિમા ભગવાને પોતે સ્વયં બતાવે છે સ્વયં પુરુષોત્તમ નારાયણ બધાના દુઃખો દૂર કરે છે એક વખત એક ચોર ના મનમાં એમ ચોરી કરવા માટે ચોર હોય ને એને કાળી ચૌદશ આવે ને ત્યારે ચોરી કરવા જાય ને તો એને પછી આખું વર્ષ ચોરી કરવામાં કોઈ પ્રકાર કાળી ચૌદશ મુહૂર્ત શંકર નું મંદિર આવે આપણે દરરોજ દર્શન કરવા જવું પણ એમાં એક નાસ્તિક હતો અને એક આસ્તિક હતો આસ્તિક એટલે ભગવાન માં જે માનનારો હોય એને આસ્તિક કહેવાય પણ એનો જે મિત્ર હતો એને એની વગર હાલે નહીં એટલે એની સાથે દરરોજ જાય દરરોજ શંકરના મંદિરમાં આવે દીવો કરે પછી પ્રાર્થના કરે ભગવાનનો દીવો કરે ને આંખ બંધ કરીને જ્યાં પ્રાર્થના કરવા જાય ને તે ઓલો એનો મિત્ર હતો ને નાસ્તિક એ દીવો ફૂંક મારી બહાર વરસાદ આવ્યો ને ક્યાંય જવાય એવું નહીં કે આ ઓલા આસ્તિક જે દરરોજ આવતો હતો ને એના મનમાં એમ થયું વરસાદ બહુ છે ને આમ તો ઓલો દીવો ઓલવાઈ નાખે છે એટલે મારે શંકર ભગવાન પ્રગટ થઈ ગયા અને એમ કીધું ધન્ય છે તને તારી ભક્તિ ને કે હું ક્યાં ભક્તિ કરું છું મને તમે દર્શન દીધા મારો મિત્ર છે એને દર્શન દેવા જોઈએ ત્યારે એમ કીધું કે તું ફૂંક મારો પણ મારા મંદિરમાં તો એ દેશભક્તિ ના ગીત માટે વાંસ મારો આવેલો એ દીકરી થાકી ગઈ છે પણ છતાંય તમસો ભક્તિ